हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हवे आजनो लेक्चर शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी देशे। चलो झड़पथी दरेक विद्यार्थी मित्रों पोतानी हाजरी पूरी देशे, पछी लेक्चर ने स्टार्ट करिए आपणे। હેલો વિદ્યાર્થી મિત્રો, અપેક્ષા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો એ પોતપોતાની હાજરી પૂરી દીધી હશે। તો હવે આજનો આપણે લેક્ચર આગળ વધારીએ એ પહેલા જોઈએ કે આગળના લેક્ચરની અંદર પણ આપણે ઘણી બધી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ। લગભગ માત્ર પ્રેક્ટિસ માટે આપણે 3-4 થી 4 કે 5 વિડીયો આપણે બનાવી દીધા છે। તો હવે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની પ્રેક્ટિસ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક માટેનો છેલ્લો લેક્ચર છે। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આજે આપણે શું કરશું, આજના લેક્ચર પૂર્ણ થવાની સાથે સાથે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક પણ પૂર્ણ કરીશું। હવે જે વિદ્યાર્થી મિત્રોને પ્રેક્ટિસની જરૂરિયાત હોય તો આ પછી દરેક વિદ્યાર્થી મિત્ર પોતપોતાની રીતે ઘરે પ્રેક્ટિસ કરી શકે છે અને એ પ્રેક્ટિસ કરવામાં જ્યાં કંઈ પ્રોબ્લેમ પડે તો એ મને પૂછી શકે છે। પણ આપણે ખાસ કહેવાનો ધ્યેય હતો કે આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક માટેનો લાસ્ટ લેક્ચર છે, તો ખાસ ધ્યાન રાખજો, જોજો। હવે ફરી પાછું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો ત્યારે આપણે ખ્યાલ છે કે આપણે આગળ જોયું સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે, તો કે સૌ પ્રથમ તો આપણે એ કે આપેલો પેરેગ્રાફ છે, આપેલા પેરેગ્રાફનો ભાવાર્થ સમજીશું, એટલે કે પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ આપણે સમજી લેશું। તો રોમિલ કહે છે, કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ? તો રોમિલ કહે છે કે શું હું તૃપ્તિ સાથે વાત કરી શકું? તો માલતીબેન કહે છે, આઈ એમ સોરી, હું દુઃખ વ્યક્ત કરું છું, શી ઇઝન્ટ ઇન, તેમાં એટલે કે ત્યાં હાજર નથી, તે અંદર નથી। હુ ઇઝ સ્પીકિંગ, તમે કોણ બોલી રહ્યા છો? તો રોમિલ કહે છે, માય નેમ ઇઝ રોમિલ, મારું નામ રોમિલ છે। ડુ યુ નો, શું તમે જાણો છો? વોટ ટાઈમ સી વિલ બી બેક, તેણી ક્યારે પાછી ફરશે? માલતીબેન, સી વોન્ટ બી બેક ટિલ 10, 10 સુધી તો તેની પાછી ફરશે નહીં। તો આપણે આ પેરેગ્રાફના ભાવાર્થને સમજી લીધો, રોમિલ અને માલતીબેન વચ્ચે વાતચીત થાય છે એના માટે, તૃપ્તિની જાણકારી માટે, તો આપણે એક વસ્તુ સમજી લીધી। હવે આપણે શું કરીએ છીએ, આ માત્ર આપણે ભાવાર્થ સમજવા માટે આપણે ગુજરાતી કર્યું, ઇંગ્લિશનું ટ્રાન્સલેટ કર્યું, હવે આપણે કરશું શું, તો કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ। જ્યારે આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો શું કરવાનું, પહેલું કામ કયું કરવાનું, તો કે કેના બે વચ્ચે વાતચીત થાય છે એ ગોતી લેવાનું। તો આપણે ગોતી લીધું, કેના બે વચ્ચે વાતચીત થાય છે, રોમિલ અને માલતીબેન વચ્ચે, રેડી, પહેલું કામ। હવે બીજું કામ આપણે શું કરશું, તો કે પહેલા વાક્યનો પ્રકાર કેવો છે, શું કરશું, પહેલું જે વાક્ય આપેલું છે એ વાક્યનો પ્રકાર કેવો છે એ આપણે ઓળખીશું। તો ચાલો જુઓ, પેલા વાક્યનો પ્રકાર કેવો છે, પ્રશ્નાર્થ છે, કેવો છે, રોમિલ પ્રશ્ન પૂછે છે કે હું તૃપ્તિ સાથે વાત કરી શકું પ્લીઝ, મહેરબાની કરીને, તો કેવું વાક્ય થયું, પ્રશ્નાર્થ વાક્ય છે,
પણ એમાં વિનંતી વ્યક્ત કરી છે. શું કરી છે? વિનંતી. તો પ્રશ્નાર્થ હોય અને વિનંતી વ્યક્ત કરે તો વાક્યની અંદર પ્લીઝ આવે નહીં, તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે તરત મુકાઈ શકીએ, રિસ્પેક્ટલી અથવા પોલાઇટલી. તો ચાલો જોઈએ. પેલા આપણા નિયમ મુજબ બોલનાર, તો બોલનાર શું છે? રોમિલ. હવે વિનંતી વ્યક્ત કરી એટલે આપણે એમ કહી શકાય પોલાઇટલી બરાબર, અથવા રિસ્પેક્ટલી લ્યો, રિસ્પેક્ટલી. પ્રશ્ન પૂછો હોય એટલે આ પ્રશ્નાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? આસ્ક. રિસ્પેક્ટલી આસ્ક ધ, કોને પૂછ્યું? માલતીબેન ને. તો સાંભળનાર એટલે માલતીબેન. હવે બની ગયું રોમિલ રિસ્પેક્ટલી આસ્ક ધ માલતીબેન. હવે જે વાક્યનો પ્રકાર છે એ મુજબ સંયોજક. તો જો પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થમાં સંયોજક શું આવે? જો ડબલ્યુ એચ હોય તો એ, નહીતર ઇફ. તો જો ડબલ્યુ એચ છે ના, નથી, તો નથી તો શું આવશે? ઇફ. હવે પ્રશ્નાર્થમાં શું કરવાનું? ઇનડાયરેક્ટમાં વિધાન. તો કરતા આગળ એટલે આઈ આગળ આવશે, તો આઈ સર્વનામ એટલે આઈને ફેરવવાનું. આઈ કેના પ્રમાણે ફરશે? બોલનાર મુજબ. આઈ પેલું રૂપ, તો રોમિલ એટલે બોલનાર. બોલનારનું પેલું રૂપ શું થયું? રોમિલ એટલે હી, તો હી નું પેલું રૂપ હી. હવે કેન, તો કેન નું કુડ. હવે સ્પીક, તો સ્પીક નું સ્પીક. ટુ, તૃપ્તિ નું તૃપ્તિ. રેડી પર જે છે મિત્રો. અત્યાર પછી બીજું, હવે માલતીબેન કે છે આઈ એમ સોરી, તો માલતીબેન એને જવાબ આપે છે. અથવા વાક્ય કેવું છે? વિધાન છે. કેવું છે વાક્ય? વિધાન. તો વિધાનના નિયમ પ્રમાણે ચાલો, તો માલતીબેન, માલતીબેન વિધાન છે, તો વિધાનમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? ટોલ્ડ. તો મૂક્યું આપણે ટોલ્ડ. હવે સાંભળનાર એટલે રોમિલ, તો રોમિલ માટે હું સર્વનામ મૂકી દઉં હિમ. વિધાનના નિયમ પ્રમાણે કરવાનું, આ વાક્ય વિધાન છે એટલે વિધાનના નિયમ પ્રમાણે. ખાસ ધ્યાન રાખજો અહીંયા વાક્ય શું થઈ જાય? પૂરું. હવે તો વિધાનમાં સંયોજક તરીકે શું આવશે? ઠેર. તો મેં શું મૂક્યું? ઠેર. હવે આઈ, આઈ તો બુકેના પ્રમાણે ફરે બોલનાર મુજબ. આઈ પેલું રૂપ, તો બોલનાર કોણ? માલતીબેન. તો માલતીબેન એટલે સી. હવે એમ, તો એમનું ભૂતકાળ વોઝ. સોરી નું સોરી. રેડી. પેલું વાક્ય બની ગયું. હવે આપણે ખ્યાલ છે કે એક ને એક વાક્યમાં વધારે વાર આવે તો એક વાક્ય બની જાય, પછી શું કરવાનું? પાછળના વાક્યને પેલા એન થી જોડી દેવાનું. તો આપણે જોડી દીધું એન થી. હવે પાછળનો જેવો વાક્યનો પ્રકાર છે એવા પ્રકાર મુજબ પાછું બનાવવાનું. તો પાછળનું વાક્ય જો સી ઇઝન્ટ ઇન, પાછું અહીંયા પૂરું થઈ જાય તો અહીંયા હું દઈ લ્યો. તો એ વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન. તો પાછું વિધાનના નિયમ પ્રમાણે, તો વિધાન છે તો આપણે એવું લખી શકીએ એન્ડ એડેડ, રિપોર્ટિંગ વર્બ તરીકે એડ. વિધાન છે એટલે સંયોજક તરીકે ધેટ. રેડી. હવે શું છે? સી. તો સી રહ્યો એ ત્રીજો પુરુષ એકવચન છે. તો આપણે ખ્યાલ છે સર્વનામના નિયમની અંદર કે જો આપણે ત્રીજો પુરુષ એકવચન આપેલ હોય તો ત્રીજા પુરુષ એકવચનની અંદર કાંઈ સર્વનામમાં ફેરફાર થાય નહીં, એટલે સી નું સી. ઇઝ. તો ઇઝ નું ભૂતકાળ એટલે વોઝ. તો ઇઝન્ટ છે એટલે શું થઈ ગયું? વોઝન્ટ. ઇન નું ઇન થઈ ગયું એ વાક્ય અહીંયા પૂરું. તો પાછું જઈએ માને એમાં બીજું આપ્યું છે. તો પાછું પહેલા આપણે શું કરશું? એન્ડ થી વાક્ય જોડીશું. શું કરશું? એન્ડ થી. હવે પાછળનો વાક્યનો પ્રકાર જેવો છે એવા પ્રકાર મુજબ આપણે બનાવીશું. તો પાછળનો વાક્યનો પ્રકાર કેવો છે? પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે? આસ્ક્ડ. હવે સંયોજક તરીકે, તો ડબલ્યુ એચ ક્વેશ્ચન આપ્યું હોય તો ઈ, નહીતર ઇફ. તો આપણે આપેલું છે ડબલ્યુ એચ ક્વેશ્ચન વુ, તો વુ નું વુ. હવે અહીંયા ઇઝ, તો હવે આ એસ છે એટલે આનો અર્થ શું થયો? આનું ફૂલ ફોર્મ શું થયું? આવું થયું વુ ઇઝ. આ શોર્ટ ફોર્મ આપ્યું તો વુ નું વુ આપ્યું. હવે ઇઝ નું આપણે વોશ કરવું પડશે ને, તો ઇઝ નું વોશ. સ્પીકિંગ નું સ્પીકિંગ. રેડી.
અત્યાર પછી આપણે જોઈ રોમિલ કે છે માય નેમ ઇઝ રોમિલ, તો ઉપર એને પ્રશ્ન પૂછ્યો તો નીચે આ રોમિલ એનો જવાબ આપે છે. તો જવાબ આપતું હોય તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકીએ જવાબ આપે ત્યારે? તો કે પેલા બોલનાર એટલે રોમિલ, જવાબ આપ્યો એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂક્યું? રિપ્લાઈડ. કોને આપે? માલતીબેન એટલે સાંભળનાર, હર. હવે સંયોજક તરીકે વાક્ય વિધાન છે, તો વિધાન છે એટલે સંયોજક શું આવશે? ફેક. આટલું બની ગયું. હવે પેલા માય, તો માય કેના પ્રમાણ ફરે? બોલનાર મુજબ. માય કેટલા મું રૂપ? ત્રીજું. આઈ મી માય. તો બોલનાર રોમિલ નું ત્રીજું રૂપ એટલે હી હિમ હિસ. તો શું થશે? હિસ. નેમ નું નેમ. ઈસ નું વોટ. રોમિલ નું રોમિલ. રેડી? બની ગયું આટલું. તો પાછું વળી એમાં ને એમાં બીજું આવ્યું. તો પેલા બીજું આવ્યું એટલે પેલા વાક્યને એન થી જોડી દેવાનું. હવે આપણે એન થી જોડી દીધું, પછી હવે પાછળનો જેવો વાક્યનો પ્રકાર હોય એવા પ્રકાર મુજબ આપણે બનાવશું. તો જોજો આ કેવો વાક્યનો પ્રકાર છે? પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થના નિયમ મુજબ બનાવશું. તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું આવશે? આસ્ક્ડ. પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂક્યું? આસ્ક્ડ. હવે સંયોજક, તો પ્રશ્નાર્થના નિયમ મુજબ સંયોજક ડબલ્યુ એચ છે? ના. તો નથી તો પ્રશ્નાર્થમાં શું આવે? ઇફ. પ્રશ્નાર્થને વિધાન, તો યુ કેના પ્રમાણ ફરશે? સાંભળનાર મુજબ. એટલે કે સાંભળનાર કોણ છે? માલતીબેન. તો માલતીબેન એટલે સી. ડુ પ્લસ ક્રિયાપદનું મૂળ એટલે સાદો વર્તમાનકાળ. તો સાદા વર્તમાનનું શું થશે? સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં શું આવશે? ભૂતકાળનું રૂપ. તો નો નું ન્યુ. વોટ. તો વોટ નું વોટ. ટાઈમ નું ટાઈમ. હવે સી. તો ત્રીજો પુરુષ એકવચન. તો એમનમ. હવે અહીંયા સી પ્લસ બે લીટા છે એટલે એનો અર્થ શું થયો? ફૂલ ફોર્મ. એનો અર્થ એવો થયો કે સી વિલ. શું થયું? એનું ફૂલ ફોર્મ શું થાય? સી વિલ. તો સી નું આપણે સી મૂકી દીધું, પણ વિલ નું આપણે શું કરશું? વુડ કરશું. તો વિલ નું શું થયું? વુડ. બી નું બી. બેક નું બેક. મારી બેન સી વોઝન્ટ બી બેક ટીલ ટેન. તો પાછો માલતીબેન એ જવાબ આપ્યો. તો ચાલો માલતીબેન, માલતીબેન જવાબ આપ્યો એટલે રિપ્લાઈડ હિમ. સંયોજક તરીકે જવાબ આપ્યો એટલે વિધાન વાક્ય એટલે ફેક. હવે સી નું ત્રીજો પુરુષ એકવચન છે તો એમનો. હવે અહીંયા વોન્ટ છે, તો વોન્ટ નો અર્થ શું થયો? એનું ટૂંકું રૂપ છે વિલ નોટ નું. શેનું? વિલ નોટ નું. તો આનો અર્થ શું થયો? વિલ નોટ. તો વિલ નું વુડ, નોટ નું નોટ. પછી બી નું બી. બેક નું બેક. ટીલ ટેન. રેડી છે મિત્રો? સમજાઈ ગયો આખો પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ? ચાલો બીજી વખત જોઈ લઈએ. વાક્ય કેવું છે? પ્રશ્ન. રોમિલ પ્રશ્નાર્થ છે, વિનંતીથી પૂછ્યું એટલે આપણે શું મૂક્યું? રિસ્પેક્ટલી આસ્ક્ડ. સાંભળનાર માલતીબેન. પ્રશ્નાર્થમાં સંયોજક તરીકે ડબલ્યુ એચ ક્વેશ્ચન નથી એટલે શું મૂક્યું? ઇફ. આઈ ને બોલનાર પ્રમાણે ફેરવું એટલે હી. કેન નું કુડ ભૂતકાળ. સ્પીક નું સ્પીક. ટુ નું ટુ. અને તૃપ્તિ નું તૃપ્તિ. હવે કોણ કહે છે? માલતીબેન. માલતીબેન કહે છે વિધાન વાક્ય છે એટલે ટોલ. સાંભળનાર એટલે રોમિલ એટલે હિમ. વિધાન છે એટલે સંયોજક તરીકે ફેર. આઈ બોલનાર મુજબ એટલે સી. બરાબર. એમનું ભૂતકાળ વોઝ. સોરી નું સોરી. એમાં એમાં બીજી વાર આવ્યું એટલે વાક્ય એમ થી જોડ્યું. પછી પાછળનું વાક્ય વિધાન છે એટલે શું મૂક્યું? આપણે રિપોર્ટિંગ વર્ક તરીકે એડેટ. હવે સંયોજક તરીકે ફેર. સી ત્રીજો પુરુષ એકવચન ફરે નહીં એટલે એમનો. હવે ઇઝ નું વોઝ. નોટ નું નોટ. ઇન નું ઇન. પાછું એમાં ને એમાં પૂછ્યું એટલે એન થી વાક્ય જોડ્યું. પાછો વાક્યનો પ્રકાર પ્રશ્ન છે. રિપોર્ટિંગ વર્ક તરીકે શું મૂક્યું?
આસ્પદ સંયોજક તરીકે વુ ડબલ્યુએચ આપ્યું એટલે એને આવી હવે ઈશનું વોચ સ્પીકિંગનું સ્પીકિંગ. પાછો રોમી જવાબ આપે છે તો રોમી જવાબ આપ્યો એટલે રિપ્લાય સાંભળનાર હર સંયોજક તરીકે ફેર માય બોલનાર મુજબ માય ત્રીજું રૂપ બોલનારનું ત્રીજું રૂપ એટલે હિઝ નેમનું નેમ ઈઝનું વોચ રોમિલનું રોમિલ. એમાં ને એમાં બીજી વાર આવ્યું એટલે વાક્યને એનથી જોડ્યું. હવે વાક્ય પ્રશ્ન છે એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે આસ્ક સંયોજક તરીકે ઇફ યુનું બોલ સાંભળનાર પ્રમાણે એટલે સી ડુ પ્લસ મૂળરૂપ સાદો વર્તમાનનું સાદો ભૂતકાળ એટલે ન્યુ વોટનું વોટ ટાઈમનું ટાઈમ સીનું સી. હવે અહીંયા વિલ વિલનું વુડ બી બેક. માલતીબેન જવાબ આપે છે એટલે માલતીબેન જવાબ આપ્યો એટલે રિપ્લાય સાંભળનાર રોમિલ એટલે હિમ સંયોજક તરીકે ધેટ સીનું સી ત્રીજો પુરુષ એકવચન હે વિલનું વુડ નોટનું નોટ બીનું બી બેક સ્ટીલ ટેન. રેડી વિદ્યાર્થી મિત્રો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ નોટની અંદર ઉતારી લેશે ઝડપથી. દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી નોટની અંદર ઉતારી લેશે અને સ્ક્રીનશોટ પાડી લેશે જેથી કરીને આપણે ખોટો સમય વધુ સમય બગડે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેશે ઝડપથી. સ્ક્રીનશોટ પાડવા માટે એક મિનિટનો સમય આપું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી હું બીજું પેરેગ્રાફ લખું છું જે પેરેગ્રાફ તમે મારી સાથે લખી શકો છો. એમાં કૃપા કીએ છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ વોટ આર યુ ગોઈંગ ટુ ડુ tomorrow. હવે એનો જવાબ આપ કોણ કહે છે કુછ ટુ વિઝિટ ધ સી શોર. હવે કુછ કહે છે ટુ વિઝિટ ધ સી શોર. કૃપા કે વોટ તો ગુડ આઈડિયા વોટ કૃપા વોટ એ ગુડ આઈડિયા વિથ હુમ વિલ યુ ગો વિથ હુમ will you go.
હવે કુશ જવાબ આપે રીત માય કઝિન. With my cousins. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આ બીજો પેરેગ્રાફ આપેલો છે. તો બીજા પેરેગ્રાફને આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરીશું. તો આપણે કન્વર્ટ કરતા પહેલા શું જોશું, આપણે પેરેગ્રાફનો ભાવાર્થ સમજી લેશું. તો ચાલો આપણે જોઈએ ભાવાર્થ શું છે. તો કૃપા કહે છે, વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો. કૃપા કહે છે કે આવતીકાલે તું શું કરીશ. કુશ કહે ટુ વિઝિટ ધ સીશોર, સીશોરની મુલાકાત લેશો. કૃપા કે વોટ અ ગુડ આઈડિયા, અરે કેવો સરસ વિચાર. વિથ હુમ વિલ યુ ગો, તું કોની સાથે જઈ. કુશ કે વિથ માય કઝિન, એટલે કે હું મારા પિતરાય ભાઈ સાથે જઈશ. રેડી, આપણે વાક્યનો શું કર્યો, ભાવાર્થ સમજી લીધો. હવે આપણે શું કરીએ છીએ, એને ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કન્વર્ટ કરવાનો છે. તો ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કન્વર્ટ કરીએ તો એ પહેલા આપણે સૌ પ્રથમ પહેલું કામ શું કરવાનું છે, તો કે બોલનાર એટલે કે વાકોના બે વચ્ચે વાતચીત થાય છે એ ગોતવાનું. તો ભાવાર્થ તમે જોયો એટલે તમને એ તો સીધું ખ્યાલ આવી જાય કે કોના બે વચ્ચે વાતચીત થાય છે. કોના બે વચ્ચે વાતચીત થાય છે, કૃપા અને કુશ. પહેલું કામ કમ્પ્લીટ. બીજું કામ શું કરવાનું, પહેલો વાક્યનો પ્રકાર શું છે. હવે એક એક વાક્ય લઈને લેતું જવાનું. તો જુઓ જો ભાઈ, પેલો વાક્યનો પ્રકાર શું છે, કેવો છે, પ્રશ્નાર્થ. તો પેલો વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ, એટલે આ વાક્યને આપણે શું કરવાનું, પ્રશ્નાર્થ મુજબ બનાવવાનું થશે. તો ચાલો આપણે બનાવતા જઈએ. પેલા બોલનાર, તો બે બોલનાર કૃપાનું કૃપા, રિપોર્ટિંગ વર્બ તરીકે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થમાં રિપોર્ટિંગ વર્બ શું મૂકવાનું, આસ્ક ડ. શું મૂકીશું આપણે, આસ્ક ડ. હવે સાંભળનાર કુશનું કુશ, શું મૂક્યું, કુશ. હવે સંયોજક, તો વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ છે, તો પ્રશ્નાર્થમાં સંયોજક શું આવે, તો કે ડબલ્યુ એચ હોય તો એ, નહીતર ઇફ. તો છે આપણે ડબલ્યુ એચ, વોટ આપેલું છે તો વોટનું વોટ. હવે બોલનાર આગળ, સોરી કરતા આગળ, કારણ કે પ્રશ્નાર્થમાં આપણે શું કરવાનું હોય, ઇનડાયરેક્ટમાં વિધાન, તો કરતા આગળ લેવો પડે. એટલે યુ આગળ આવશે, યુ કેના પ્રમાણે ફરશે, સાંભળનાર પ્રમાણે. એટલે યુ પેલું રૂપ, તો સાંભળનારનું પેલું રૂપ એટલે હી. હવે આર, તો આરનું વોઝ, ગોઈંગનું ગોઈંગ, ટુ ડુ, હવે ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. ટુમોરો નું શું થશે, સમજે શબ્દમાં ફેરફાર, એટલે ધ નેક્સ્ટ ડે બની ગયું પેલું વાક્ય. હવે બીજું જો કુશ શું કહે, જવાબ આપે ક્યાં, દરિયા કિનારે. પણ હવે આ જવાબ છે એ આપણે જોયો, જવાબ કેવો છે, જવાબ કેવો છે, અડધો. તો અડધો એનો પૂરો કરવાનો, તો આપણે ઉપરના વાક્યથી પૂરો કરી શકી ડાયરેક્ટ. હવે દરેક વિદ્યાર્થી મિત્રોને જવાબ પૂરો કરતા તો આવડી જ ગયો હશે. તો પહેલા તો બોલનાર કુશ, સાંભ બરાબર કુશનું કુશ. જવાબ આપે છે એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂકશું, રિપ્લાય. હવે સાંભળનાર કૃપા, કૃપા એટલે હર. વિધાન વાક્ય એટલે સંયોજક તરીકે છે. હવે આપણે અડધો જવાબ એને શું કરશું, પૂરો. તો ઉપરથી લઈ લ્યો, હી વોઝ, હી વોઝ ગોઈંગ ટુ વિઝિટ ધ સીશોર. થઈ ગયું આખું વાક્ય. હવે કૃપા કે વોટ અ ગુડ આઈડિયા, તો વાક્યનો પ્રકાર જો કેવો છે ભાઈ, વાક્યનો પ્રકાર
તો આપણે જોઈન ખ્યાલ આવે કે વાક્યનો પ્રકાર કેવો છે, ઉદ્ગાર. તો ઉદ્ગાર વાક્યનો પ્રકાર હોય તો ઉદ્ગારના નિયમ મુજબ ચાલો. તો ઉદ્ગારમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે? વાક્યના ભાવ મુજબ. તો જો જોઈએ ભાઈ ભાવ કેવો છે, વખાણ. તો વખાણ હે એટલે પ્રેસ લઈ શકાય. તો પેલા બોલના કૃપા એક્સલેમ્ડ ટુ હિમ એટલે સાંભળનાર. પેલા શું મૂક્યું? બોલનાર. કૃપા એક્સલેમ ટુ સાંભળનાર. હવે વિથ કરીને જેવો ભાવ હોય તે વિથ કેવો ભાવ છે? પ્રેસ. તો પ્રેસ નું પ્રેસ. હવે ઉદ્ગાર વાક્યની અંદર સંયોજક તરીકે શું આવે? થેટ. તો આપણે શું મૂક્યું? થેટ. ઉદ્ગાર વાક્યને આપણે શું કરવાનું? વિધાન વાક્ય. તો વિધાન કરવું એટલે કર્તાન ક્રિયાપદ આગળ આવે. તો આમાંથી કર્તાન ક્રિયાપદ આગળ લઈ લેવાનું. તો જો વોટ અ ગુડ આઈડિયા, તો એમાં કર્તાન ક્રિયાપદ છે નહીં. ન હોય તો મેં તમને આગળ કીધું હતું આપણે ઘરનો મૂકવાનું. કેવી રીતે મૂકવાનું આગળ આપણે ચર્ચા કરી હતી, સમજાયું હતું. દરેક વિદ્યાર્થીને ખબર જ હશે કે આ વાક્યની અંદર જેની વાત કરવામાં આવી હોય એનું સર્વનામ મૂકવાનું. શું મૂકવાનું? સર્વનામ. તો કેની વાત કરી? આઈડિયા, વિચારની. તો વિચારનું સર્વનામ એટલે ઈટ. હવે એની હારે વોટ ફરજિયાત એટલે કર્તાન ક્રિયાપદ આવી ગયું. હવે વોટ કે હાઉ કે એવા ઉદ્ગાર દર્શક શબ્દ શું થાય? નીકળી જાય. વેરી કે રિયલી જેવો શબ્દ ઉમેરવાનો. તો એ મેં વેરી ઉમેર્યું. એ વેરી ગુડ આઈડિયા પૂરું. હવે એમાં ને એમાં બીજું આવ્યું. તો એમાં ને એમાં આવે એટલે શું છે? પેલા આપણે એન્ટ્રી વાક્ય જોડી દેવાનું. હવે પાછળનું જોવાનું, જેવો વાક્યનો પ્રકાર હોય એવા પ્રકારથી આપણે બનાવવાનું. તો કેવો વાક્યનો પ્રકાર છે? પ્રશ્ન. તો પ્રશ્ન છે એટલે શું આવશે? આસ્કનો. હવે સંયોજક તરીકે શું આવશે? ડબલ્યુ એચ ક્વેશ્ચન. તો શું આપ્યું છે? વિથ હુમ આપણને આપેલું જ છે. હવે પ્રશ્નાર્થને વિધાન. યુ સાંભળનાર પ્રમાણ ફળ. સાંભળનાર કોણ છે? કુશ. તો કુશ એટલે હી. વિલ. તો વિલ નું વુડ. ગો નું ગો. રેડી. કુશ કે વિથ માઇક છે. કુશે જવાબ આપ્યો. પણ જવાબ કેવો આપ્યો? પાછો અડધો. તો અડધાને હવે આપણે પૂરો કરતા આવડી ગયો. તો આગળનું પૂરું કરી નાખો. જવાબ આપે કોણ? કુશ. તો કુશ જવાબ આપે છે એટલે શું આવશે? રિપ્લાઈડ કૃપા એટલે હર. સંયોજક તરીકે ધેટ. બરાબર. તો આગળનું પૂરું કરી નાખો. હી વુડ ગો વિથ માય. માય નું હિઝ. કઝિન નું કઝિન. જ્યારે વિદ્યાર્થી મિત્રો બની ગયું ઇનડાયરેક્ટ સ્પીચ. તો આ શું થઈ ગયું? આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પરિવર્તન એટલે કે ફેરફાર. તો હવે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને મેં શરૂઆતમાં પણ આપણે વાત કરી હતી કે હવે લગભગ વિદ્યાર્થીઓને હું અપેક્ષા રાખું છું કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ ફેરવતા, બદલાવતા, કેવી રીતે ફેરફાર કરવો, કેવી રીતે નિયમો લાગુ પડે, આ બધી જ વસ્તુ આપણે બધા વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગઈ હશે. એટલે કે ટૂંકમાં હવે આપણે બધા ડાયરેક્ટ પેરેગ્રાફમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવા માટે સક્ષમ બની ગયા હશે અને દરેક વિદ્યાર્થીને આવડી ગયું હશે. તો હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકને અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નવા જ લેક્ચરની અંદર નવા જ ટોપિક સાથે મળીશું. પણ જતા પહેલા ખાસ સૂચના આપું છું વિદ્યાર્થી મિત્રો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિક જો તમારે શીખવો હોય, સમજવો હોય સારી રીતે, તો આની પ્રેક્ટિસ કરવી પડે. તમને ભલે અત્યારે સમજાઈ ગયું હશે, પણ જો તમે આની પ્રેક્ટિસ કરશો નહીં તો તમે ફરી પાછું આ ભૂલી જશો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના દઉં છું કે આની તમે પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ કરતા સમયે ક્યાંય કંઈ પ્રોબ્લેમ પડે તો જ્યારે આપણે સ્કૂલે હોમવર્ક બતાવવા માટે આવીએ છીએ બરાબર, તો ત્યારે એ પ્રશ્ન સાથે લેતા આવવા, મને પૂછી લેવા, અથવા મારા સાથે ફોનમાં કન્વર્ઝન વાતચીત કરી મને પૂછી લેવું.
પણ ખાસ મહત્વનું આપણે પ્રેક્ટિસ કરવાની છે. જો પ્રેક્ટિસ નહીં કરીએ તો આ ટોપિક આવશે નહીં. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નવા જ ટોપિક સાથે આપણે નવા જ લેક્ચરની અંદર મળીશું. તો દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ. અને હા, થતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આમનો સ્ક્રીનશોટ પાડી લેશે, આ બધું બાકી નોટમાં ઉતારી નાખવાનું છે. હોમવર્ક બતાવવા આવો એ પહેલા આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ટોપિક કમ્પ્લીટલી સંપૂર્ણપણે લખેલો હોવો જોઈએ. રેડી? તો ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ પાડી લો, પછી એને આપણે નોટની અંદર ઉતારી લેજો.